વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે ગબરુ બુન્ની અને તરુ જે કૂદકા મારતા હતા એના થોડા ઘણા સવાલોના જવાબ આપેલા તો હવે આજના વિડીયોની અંદર પેજ નંબર બાવીસ ઉપર જોઈએ આપણે તો કે કીધેલું છે કે ચાલો કૂદે બધા બાળકો છે એ કૂદે છે ઘણા લાંબા રસ્તે જવાનું છે દેડકો શું કહે છે કે ઘણા લાંબા લાંબા રસ્તે જવાનું છે તો હવે આગળ જોઈએ આપણે એમાં બે ડગલા આગળ કૂદકો મારો એકસો ચાર એટલે કે પછી અહીંયા એકસો પાંચનો જે અંક છે એ મૂકી એકસો છ ત્યારબાદ એકસો સાત છોડી દીધું છે ત્યારબાદ એકસો આઠ તો હવે આપણે અંકોને ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો એકસો ચાર આપણને લખેલા આપેલા છે એકસો ચાર ઉપર છે એટલે બે કૂદકા મારે એટલે કે એકસો પાંચ અને એકસો છ એ આવે અહીંથી એ કૂદકો મારે તો સીધો ક્યાં આવે તો કે અહીંયા આવે ત્યાર પછી એકસો સાત છોડી દઈએ અને એકસો આઠે આપણે બોક્સ કરીએ તો કે અહીંયા ઉભો હોય અને બે ખાના બે કૂદકા મારવા કીધું હોય તો આ બે ખાના છે એ છોડી દેવા પડે એટલે કે અહીંથી એક કૂદકો મારે તો અહીંયા આવે ત્યારબાદ એકસો આઠ છે તો એકસો આઠ પછી ક્યાં આવે તો કે એકસો દસે આવે એકસો દસ પછી ક્યાં આવે તો કે એકસો બારે આવે એકસો બાર પછી ક્યાં આવે તો કે એકસો ચૌદ એ આવે એકસો ચૌદ પછી ક્યાં આવે તો કે એકસો સોળે આવે ત્યાર પછી એકસો અઢારે ત્યાર પછી એકસો વીસે આવી રીતે અનંત સુધી ચાલ્યા કરે તો અહીંયા આપણને એકસો આઠ આપેલા છે એકસો આઠ પછી કઈ સંખ્યા તો કે એકસો દસ તો અહીંયા આપણે લખવાનું એકસો દસ ત્યાર પછી એકસો અગિયાર છોડી દેવાના ત્યાર પછી એકસો બાર એકસો તેર છોડી દેવાના એકસો ચૌદ એકસો પંદર છોડી દેવાના એકસો સોળ ત્યાર પછી આગળ જોઈએ આપણે તો બે ડગલા પાછળ કૂદકો મારો એટલે કે બે ડગલા પાછળ કૂદકો મારવાનો છે તો એમાં બસો બાસઠ આપ્યું છે પછી બસો એકસઠ છોડી દીધું છે પછી બસો સાઠ આપ્યું છે પછી બસો ઓગણસાઠ છોડી દીધું છે બસો અઠાવન તો આપણે ફરીથી આખી લાઈન જોઈએ અને એમાં જોઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે બસો બાસઠ આપેલું છે બે કુદકા પાછળ એટલે કે બે કુદકા એટલે કે બસો આવે ત્યાર પછી બસો છોડીને બસો બસો આવે ત્યાર પછી સત્તાવન છોડીને ક્યાં આવે તો કે બસો છપ્પને ત્યારબાદ બસો ચોપને તો બસો છપ્પને આવે અને ત્યાર પછી બસો ચોપને આવે ત્યાર પછી ત્રેપન મૂકીને બસો બાવન ત્યાર પછી બસો પચાસ આવી રીતે સુધી ચાલ્યા કરે તો અહીંયા આપણને બસો બાન બસો અઠાવન પછી ક્યાં છે તો કે બસો છપ્પન ચોપન તો અહીંયા લખવાના બસો છપ્પન પછી બસો ચોપન ચોપન પછી બસો ત્રેપન છોડી દેવાના એટલે કે બસો બાવન બસો બાવન પછી બસો એકાવન છોડી દેવાના તો જવાબ આવે બસો પચાસ તો તમે અહીંયા જોઈ શકો છો બસો ચોપન ત્યાર પછી બસો બાવન અને ત્યાર પછી બસો પચાસ તો હવે આગળ જોઈએ આપણે તો આગળનો સવાલ એવો છે કે દસ ડગલા આગળ કૂદકો મારો દસ દસ ડગલા આગળ કૂદકો મારવાનો છે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ દસ ડગલા આગળ એટલે એકસો ચાલીસ એકસો પચાસ એકસો એકસો સિત્તેર એકસો એસી એકસો નેવું એવી રીતે કન્ટિન્યુ ચાલ્યા કરે ત્યારબાદ આગળ કે દસ ડગલા પાછળ કૂદકો મારો પાછળ કૂદકા મારવાના છે એટલે કે બસો એકસો નેવું એકસો ત્યાર પછી એકસો સિત્તેર એકસો સાઠ એકસો પચાસ એકસો ચાલીસ તમે જોઈ શકો છો આગળનું શૂન્ય જે છે એને આપણે કાઢી નાખીએ તો ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ આવી રીતે બને છે ત્યારબાદ આગળ કે ભાત એટલે કે પેટર્ન પાંચસો પચાસ પાંચસો પાંચસો હવે આગળ આવે પાંચસો એસી પાંચસો નેવું પાંચસો નેવું પછી આવે છસો અને છસો પચીસ છસો દસ ત્યાર પછી નવસો દસ નવસો વીસ નવસો ત્રીસ નવસો ચાલીસ એકાણું ની લાઇન છે તમે જો આ શૂન્ય ને કાઢી નાખીએ તો એકાણું આ શૂન્ય ને કાઢીએ તો બાણું આ શૂન્ય ને કાઢીએ તો ત્રાણું આ શૂન્ય ને કાઢીએ તો ચોરાણું આવી રીતે પાછળ શૂન્ય પણ લગાડી શકાય પણ આપણે અંકોને ધ્યાનમાં લઈએ છીએ એટલે કે ત્રણેય અંકને ધ્યાનમાં લઈશું તો નવસો દસ નવસો વીસ નવસો ત્રીસ નવસો ચાલીસ પછી નવસો પચાસ નવસો સાઠ નવસો સિત્તેર નવસો એસી ત્યાર પછી બસો નવ બસો સાત બસો પાંચ તો આપણે જોઈએ તો બસો નવ બસો નવ સંખ્યા આપણને આપેલી છે બસો નવ બસો સાત અને બસો પાંચ તો આ બસો નવ ત્યાર પછી બે કૂદકા લગાવે તો બસો સાત ઉપર આવે ત્યાર પછી બીજો કૂદકો બસો પાંચે આવે ત્યાર પછી આગળ બે કુદકા મારે તો બસો ત્રણ ત્યાર પછી બસો એક ત્યાર પછી બસો પછી એકસો નવ્વાણું ત્યાર પછી એકસો સત્તાણું આવી રીતે કન્ટિન્યુ ચાલે તો અહીંયા આપણને બસો પાંચ બસો પાંચ પછી તો કે બસો ચાર છોડી દેવાના બસો ત્રણ બસો બે છોડી દેવાના બસો એક બસો છોડી દેવાના એકસો નવ્વાણું આવી રીતે અહીંયા બસો પાંચ બસો પાંચ પછી શું આવે તો કે બસો ચાર છોડી દેવાના બસો ત્રણ બસો છોડી દેવાના બસો એક બસો એક પછી બસો છોડી દેવાના એકસો નવ્વાણું એકસો નવ્વાણું પછી એકસો અઠ્ઠાણું છોડી દેવાના એકસો સત્તાણું ત્યાર પછી ચારસો એક ચારસો બે ચારસો ત્રણ ત્યાર પછી ચારસો ચાર ચારસો પાંચ ચારસો છ ચારસો સાત તો આ હતું આપણું પેજ નંબર બાવીસ તો હવે આપણે જોઈએ પેજ નંબર ત્રેવીસ ઉપર પેજ નંબર ત્રેવીસ ઉપર જોઈએ આપણે તો અહીંયા લખેલું છે કે મનમોજીની દુકાન આ જંગલની એક દુકાન છે દુકાનનું નામ છે મનમોજીની દુકાન મનમોજી ફક્ત દસ અને સોના પડીકા જ સામાન આપે છે સોના પડીકા એટલે કે પેકેટમાં દસ થી ઓછી હોય ત્યારે એ છૂટક વસ્તુઓ આપે છે તો જોઈએ આપણે આગળ કે દરેક પ્રાણી સોસોના દસ દસ ના અને એક એક ના કેટલા પડીકા એટલે કે પેકેટ લઈ જશે તે શોધો અને ખાલી જગ્યામાં પૂરો તો અહીંયા તમને મનમોજીની દુકાન આપેલી છે એક વાંદરો છે એ કે છે કે મહેરબાની કરીને મને વીસ કેળાની લૂમ આપો તો શું કે છે કે અમે સો સો દસ દસ અને એક એક માં જ વેપાર કરીએ છીએ માફ કરશો એટલે કે વીસ કેળાની લૂમ આપી શકે નહીં તો જોઈએ આપણે એમાં તો કે સસલું છે એ ગાજર ગાજર લે છે એની પાસેથી અને એકસો તેતાલીસ રૂપિયા થાય છે તો ઈ સોના પેકેટ એટલે કે એક ઈ સોનું પેકેટ લેશે દસ દસ ના કેટલા પેકેટ તો કે ચાર લેશે અને છૂટક વસ્તુ એ ત્રણ લેશે તો એટલે થશે એકસો તેતાલીસ સો વત્તા ચાલીસ અહીંયા લખતી જાઉં તો તમને ખબર પડે આ સો ઈ વત્તા ચાલીસ અને એના વત્તા ત્રણ તો કેટલો થાય તો કે એકસો તો જોઈએ આપણે આગળ તો આપણે અહિયાં એક સીધી રીત અને સાદી રીત જોઈએ તો બસો દસ તો આગળ જે સંખ્યા છે આ એકમ દશક અને આ સો આ સો ની જે સંખ્યા છે એટલા પેકેટ કરવાના તો અહીંયા કુલ બે પેકેટ કરવા પડે કેટલા કેટલાના તો કે સો સોના બે પેકેટ કરવા પડે ત્યાર પછી દશક ની સંખ્યા દશકની કેટલી છે તો કે એક છે તો અહીંયા આપણે એક લખવાની તો દશક એટલે કે દસ ની તો કે દસ દસ ના કેટલા પેકેટ કરવા પડે તો કે એક પેકેટ કરવું પડે અને આ શૂન્ય છે તો છૂટક ની કેટલી પેકેટ કરવા પડે તો કે છૂટકને એક પણ પેકેટ કરવું ન પડે એટલે કે શૂન્ય હવે આગળ આવે છે કે વાંદરો કે તો કે સોના બે પેકેટ કરવા પડે દસ દસ ના ચાર પેકેટ કરવા પડે અને બે પેકેટ કરવા પડે એટલે કે એકમનો અંક છે એને છૂટક વસ્તુમાં લખવાની ત્યારબાદ દશકનો અંક છે એને દસ દસ ના જે પેકેટ કરવાના છે એમાં લખવાના છે અને સો નો જે અંક છે એને સોના પેકેટમાં લખવાનું છે ત્યાર પછી આપેલ છે પાંચસો બાવન તો સોના પાંચ પેકેટ કરવા પડે દસ દસ ના પાંચ પેકેટ કરવા પડે અને છુટક બે પેકેટ કરવા પડે તો આ હતું આપણું પેજ નંબર ત્રેવીસ તો હવે પછીનું જે ચોવીસ નંબર નું પેજ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી વંદે માતરમ